माटी बचावा अंगे सद्गुरु द्वारा ग्लोबल प्रोग्राम नो आयोजन करवामा आव्यु हतु। जे प्रोग्राम मा सूरत ना लोको ने माटी बचावा अंगे जागृति आपवामा आवे तेवा कार्यक्रम नो आयोजन करवामा आव्यु हतु। आजकाल लोको पाणी बचाओ, वृक्षों बचाओ, इलेक्ट्रिक बचाओ सहित ना अभियानों चलावामा आवी रह्या छे, त्यारे आ सद्गुरु फाउंडेशन द्वारा माटी बचाओ अभियान शुरू करवामा आव्यु छे। सूरतना बेसू वीआईपी रोड पर आवेल वीआर मॉल खाते आ माटी बचाओ प्रोग्राम नो आयोजन करवामा आव्यु हतु। नमस्कार, मारू नाम क्रिनल जरीवाला, हूँ ईशा फाउंडेशन नी वॉलंटियर छू। सो सद्गुरुए एक ग्लोबल मूवमेंट प्रोग्राम शुरू कर्यो छे, जेमा इंडिया थी लईने होल्ड वर्ल्ड ना घणी बधी कंट्रीज नी साथे एमनी साथे पॉलिसी मेक चेन्जिस करवानो छे। सो आ एक अमे सूरत में एक एना रिलेटेड एक अवेरनेस प्रोग्राम शुरू कर्यो छे। सो ए प्रोग्राम में अमारे सूरत ना सीटी ना पीपल ने अवेर करवू छे के माटी बचावानी केम जरूरी छे, કેમ કે આપણે ગવર્મેન્ટની લેવલ પર પોલિસી ચેન્જ માટેનું શરૂઆત કરવી છે। સો એના માટે ઘણા જેટલા વધારે પીપલને ખબર પડે જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન શરૂ થાય ત્યારે પ્રોબ્લેમ્સ ઓછા આવે। સો આ એક અવેરનેસ પ્રોગ્રામ શરૂ કર્યો છે, તેમાં વી નીડ સપોર્ટ ફ્રોમ ધ પીપલ। અહીંયા ઇવેન્ટમાં ગેમ્સ છે, એક્ટિવિટીઝ છે, બોટ્સ છે, ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરેલી છે। પીપલ આવે, અમારી સાથે વોલન્ટિયર્સ છે ઘણા બધા, એમની સાથે ઇન્ટરેક્ટ કરે, એ જાણશે શું કામ આપણે અવેર થવાની જરૂર છે, પાણી બચાવવાનું છે, વેધરના પ્રોબ્લેમ્સ છે, એ બધાનો રૂટ કોઝ છે માટી। સો આપણે માટીને બચાવીએ આપણા માટે, આપણા ભવિષ્યના છોકરાઓ માટે, કે એમને સારી ક્વોલિટીનું ફૂડ મળી શકે। નહીં તો એવું થશે કે 20-25 વર્ષ પછી આપણને હમણાં જે શોર્ટેજીસ છે એના કરતાં વધારે પ્રોબ્લેમ થશે ખાવાનું મેળવવા માટે। સો આપણે આપણા છોકરાઓ માટે માટી બચાવવાની છે, માટી બચાવી શકાય। આ અભિયાનમાં તમે જોડાવી શકો, તમે તમારો સપોર્ટ આપી શકો। સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ્સ અવેલેબલ છે, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એ બધા પર તમારે તમારા ખાલી જસ્ટ બહુ બધા પોસ્ટ અવેલેબલ છે, એને તમારે તમારા ફ્રેન્ડ્સને, તમારા ફેમિલીને શેર કરો, ગ્લોબલી શેર કરો। એ શેર કરશો એટલે ઘણા બધા પીપલને માટી માટેની આવશ્યકતા કેમ છે તે ખબર પડશે। સો હમણાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે વીઆર મોલ સુરતમાં, રવિવારે સાંજે 5:30 આગળ મુલાકાત લેશે। અમારી એક્સપેક્ટેશન છે કે અહીંયા વધારે ને વધારે 1500થી વધારે માણસો આમાં વોકિંગ તરીકે આવતા જતા રહેશે, જેમાં કાર્યક્રમમાં અનેક વિવિધ ગેમ પણ રાખવામાં આવી હતી, જેમાં એક્ટિવિટી, ગેમ્સ, બોટિંગ સહિતના કાર્યક્રમો યોજ્યા હતા। ઈશા ફાઉન્ડેશનના કિન્નલ જરીવાલાએ જણાવ્યું હતું કે માટી બચાવ અભિયાન શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણી આવનાર પેઢીના લોકોને પૂરતા પ્રમાણમાં અનાજ મળી શકે અને વધારેમાં વધારે લોકોમાં જાગૃતિ આવે। પૃથ્વી પરનો 62% માટીનો હિસ્સો આજે અંતને આરે આવી ઊભો છે, મતલબ તેમાં રહેલા જૈવિક તત્વો અને જીવસૃષ્ટિ નષ્ટ થઈ રહ્યા છે। આજે આ ગંભીર સમસ્યાને હળવાશથી લેવામાં આવે તો આગામી 30-40 વર્ષની અંદર આવનાર પેઢીઓને જીવવા માટે જરૂરી ભોજન પણ ન મળે તેવી શક્યતાઓ વૈજ્ઞાનિકો જોઈ રહ્યા છે। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ।